Good morning, students. In last lecture, we study about the definition and the equation questions. Now today, another two or three questions. Three modes of transfer of heat is revision, conduction, convection and radiation. વારંવાર આ તમને હું રિવિઝન કરાવું છું કારણ કે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. Okay, first question is, write the application of bed conductors of heat or thermal conductivity. એટલે કે થર્મલ કન્ડક્ટિવિટીના ઉપયોગો કઈ જગ્યાએ થાય છે. તો ફર્સ્ટ વન ઇઝ સીલિંગ ઓફ હાઉસ. સ્પેલિંગ મિસ્ટેક ઇઝ હિયર. સીલિંગ CII. ઓકે, સીલિંગ ઓફ હાઉસ ઇઝ મેડ અપ ટુ કોન્ક્રીટ એન્ડ કન્ડક્ટ મોર હીટ. એટલે કે આપણા ઘરની જે છત હોય છે એ છતની બરાબર, સીલિંગ એ ઓફ હાઉસ સીલિંગ ઓફ હાઉસ ઇઝ મેડ અપ ટુ કોન્ક્રીટ એન્ડ કન્ડક્ટ મોર હીટ. ઓકે, બરાબર, કે ભાઈ હાઉસ જે છે એની આપણી છતની વાત કરીએ કે એ કોન્ક્રીટની બનેલી હોય છે. ઓકે, તો કન્ડક્ટ મોર હીટ એટલે કે એ વધારે હીટ પકડે છે. હવે એ જે હીટ આપણે રિડ્યુસ કરવી હોય, તો ટુ રિડ્યુસ કન્ડક્શન ઓફ હીટ, વોલ ઓફ બ્રિક ઇઝ પ્રિપેર્ડ ઓન ધ આઉટર સાઈડ ઓફ સીલિંગ એન્ડ પ્રિપેર્ડ ફોલ્સ સીલિંગ ઓફ પ્લાસ્ટર ઓફ પેરિસ ઇનસાઇડ ધ સીલિંગ. થસ હાઉસ ઇઝ કેપ્ટ કૂલ બાય રિડ્યુસિંગ હીટ કન્ડક્શન ફ્રોમ આઉટસાઇડ. એટલે કે આપણે આ કન્ડક્શન ઓફ હીટ રિડ્યુસ, બરાબર, મોર હીટ આપણી છત જે છે એ મોર હીટ એટલે કે વધારે પડતી ગરમી કન્ડક્ટ કરે છે, એને આપણે ઘટાડવી છે એટલે કે રિડ્યુસ કરવી છે. રિડ્યુસ ધ કન્ડક્શન ઓફ હીટ, તો આપણે શું કરીએ છીએ, વોલ ઓફ બ્રિક એટલે કે ઈંટોની દિવાલ કરીએ છીએ, આપણે જેને પેરાફિટ કહીએ છીએ ધાબા ઉપર, બરાબર, આઉટર સાઈડ ઓફ સીલિંગ એટલે એને ધાબા ઉપર આપણે શું કરીએ છીએ, પેરાફિટ કરીએ. બીજી વસ્તુ એક ફોલ્સ સીલિંગ, ફોલ્સ એટલે ડુપ્લિકેટ સીલિંગ બનાવીએ છીએ જે અંદરની સાઈડે હોય છે, POP. દરેકના ઘરમાં અમુક ઘણા લોકો કરાવતા હોય છે, POPનું ઉપર સ્ટ્રક્ચર તૈયાર કરીને POPની છત બનાવે. POPની છત બનાવવાનું કારણ એક જ છે કે તમારું હાઉસ જે છે, તમારું ઘર છે એ ઠંડુ રહે અને હીટ જે છે એ કન્ડક્શન બહારથી ઓછી આવે. ઓકે, કન્ડક્શન ઓફ હીટ બરાબર જે છે એ ઓછી થઈ જાય. સેકન્ડ જે છે એ મેટલ હેન્ડલ્સ ઇનડોર ઇઝ ફેલ્ટ કુલ ઇન વિન્ટર એન્ડ ટાઇલ્સ એઝ વેલ એઝ સ્ટીલ વેસલ્સ આર ઓલ્સો ફેલ્ટ કુલ ઇન વિન્ટર. એટલે કે મેટલ હેન્ડલ, દરવાજા જે હોય આપણા ઘરમાં, એ ઘરના દરવાજાની અંદર મેટલના હેન્ડલ હોય છે અને ઇઝ ફેલ્ટ કુલ ઇન વિન્ટર એટલે કે ઠંડીમાં, વિન્ટરની શિયાળાની અંદર એ ઠંડા લાગે છે આપણને. ટાઇલ્સ એઝ વેલ એઝ સ્ટીલ વેસલ્સ આર ઓલ્સો ફેલ્ટ કુલ ઇન વિન્ટર. એટલે કે સ્ટીલની જે વેસલ્સ હોય છે એ પણ કેવી હોય છે, વિન્ટરની અંદર કુલ હોય છે, ઠંડી લાગે છે.
ओके. नाउ थर्ड, वुड एंड एयर आर बेड कंडक्टर्स ऑफ हीट. वुड એટલે કે લાકડું અને હવા એ બંને જે છે બેડ કન્ડક્ટર્સ ઓફ હીટ. ઇફ આઈસ ઇઝ કેપ્ટ ઇન વુડ ઇટ ડઝ નોટ મેલ્ટ ફોર અ લોંગ ટાઈમ. બરાબર, એટલે કે જો બરફને પીગળવા ના દેવો હોય તો એને આપણે લાકડામાં, તમને ખબર હોય તેને શણ, શણના કોથળા, બરાબર, એટલે એક ટાઈપનું લાકડું જ કહેવાય, એટલે એની અંદર એર ના જવી જોઈએ, તો એ લાંબા સમય સુધી પીગળે નહીં. ડઝ નોટ મેલ્ટ ફોર લોંગ ટાઈમ, લોંગ ટાઈમ સુધી એ પીગળે નહીં. ઓકે, એવી જ રીતના અત્યારે શિયાળાની સિઝન ચાલે છે, વિન્ટર સિઝન છે. સો નાઉ બ્લેન્કેટ, ન્યૂ બ્લેન્કેટ ગીવ્સ મોર હીટ ટુ હ્યુમન બોડી એઝ એર ઇઝ ટ્રેપ ઇન બ્લેન્કેટ એઝ કમ્પેર ટુ ઓલ્ડ બ્લેન્કેટ. એટલે કે ન્યૂ બ્લેન્કેટની અંદર આપણને વધારે ગરમી લાગશે, બરાબર, હ્યુમન બોડીમાં વધારે ગરમી લાગશે કમ્પેર ટુ ઓલ્ડ બ્લેન્કેટ. એવી રીતના ટુ થીન બ્લેન્કેટ્સ ગીવ મોર હીટ દેન વન થિક બ્લેન્કેટ. એટલે કે એક જાડો બ્લેન્કેટ લો એના કરતાં બે પાતલા પાતલા તમે બ્લેન્કેટ લો તો એની અંદર પણ આપણને હીટ વધારે લાગે, કારણ કે બહારથી અંદર એર આવે. સિમિલરલી હેન્ડલ્સ ઓફ ટી પોટ, ચાનો જે ટી પોટ એટલે ચાનો જે ભાગ છે, બરાબર, ચા પીએ આપણે એમાં, ટી પોટ હેન્ડલ એન્ડ કુકર, કુકર તો બધાએ જોયું જ હોય, બરાબર, આપણા ઘરની અંદર જે પ્રેશર કુકર હોય, આર ઓફ રબર. એટલે કે ટી પોટ એટલે આપણે જે ચા પીવાનો મગ કહો તમે, બરાબર, કપ કહો, એ કપનું હેન્ડલ, કુકરનું હેન્ડલ એ રબર અથવા વુડ લાકડાના ટાઈપનું, કે જે બેડ કન્ડક્ટર્સ છે જેથી આપણને હીટ પકડે નહીં, આપણને હીટ લાગે નહીં. બાકીનો જે રિમેનિંગ પાર્ટ્સ આર ઓફ મેટલ, રિમેનિંગ પાર્ટ જે છે મેટલનો છે. ઓકે, મેટલ ઇઝ અ ગુડ કન્ડક્ટર ઓફ હીટ. ઓકે, ધીસ આર ધ એપ્લિકેશન ઓફ થર્મલ કન્ડક્ટિવિટી, બેડ કન્ડક્ટર્સ એન્ડ ગુડ કન્ડક્ટર્સ ઓલ્સો. ઓકે, ઓકે, નાઉ ક્વેશ્ચન ટુ, રાઇટ અ શોર્ટ નોટ ઓન ટુ ડિટરમાઇન ધ થર્મલ કન્ડક્ટિવિટી બાય લીઝ મેથડ ઓર એક્સપ્લેન લીઝ મેથડ ટુ ફાઇન્ડ આઉટ ધ થર્મલ કન્ડક્ટિવિટી ઓફ લો થર્મલ કન્ડક્ટર. બે રીતે પૂછાય છે આ, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, આસ્ક મેની ટાઈમ્સ ઇન જીટીયુ. ઓકે, આઈ રિપીટ ધ ક્વેશ્ચન. ફર્સ્ટ ઓફ ઓલ, રાઇટ શોર્ટ નોટ ઓન ટુ ડિટરમાઇન ધ થર્મલ કન્ડક્ટિવિટી બાય લીઝ મેથડ ઓર એક્સપ્લેન લીઝ મેથડ ટુ ફાઇન્ડ આઉટ ધ થર્મલ કન્ડક્ટિવિટી ઓફ લો થર્મલ કન્ડક્ટર, ઇટ મીન્સ બેડ કન્ડક્ટર. બરાબર, બુકની અંદર પણ છે કે બેડ કન્ડક્ટર માટે થર્મલ કન્ડક્ટિવિટી ફાઇન્ડ કરવાની છે. ફિગર લઈએ, પછી એ નીચેનો જે પાર્ટ છે એ ફિગરમાંથી જ આવશે. તો ધ્યાન રાખજો, ફર્સ્ટ કે એક ચેમ્બર છે, બરાબર, એ ચેમ્બરની અંદર ઉપરથી સ્ટીમ આવે છે, સ્ટીમ ચેમ્બર જેનું નામ છે. સ્ટીમ ચેમ્બરની નીચે બે મેટલની ડિસ્ક છે, બી અને સી. આઈ ઓલ્સો રિપીટ ઇન ઇંગ્લિશ, બરાબર, પહેલે ગુજરાતીમાં જોઈ લો કે બે ડિસ્ક છે, બી અને સી, બંને વચ્ચે પુઅર એટલે કે બેડ કન્ડક્ટર ની થિકનેસ, ડીની થિકનેસવાળું પુઅરલી કન્ડક્ટિંગ સેમ્પલ લખેલું છે, વચ્ચે ગ્રીન કલરમાં છે. ઉપર મેટલ ડિસ્ક બી છે, એની નીચે મેટલ ડિસ્ક સી છે, એની ઉપર સ્ટીમ ચેમ્બર છે, એની ઉપર સ્ટીમ આવશે અને આ બાજુથી બહાર જશે. બીનું ટેમ્પરેચર માપવા માટે ટી વન છે, થર્મોમીટર મૂકેલું છે, અને સીનું ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટર ટી ટુ મૂકેલું છે. ઓકે, આઈ રિપીટ ઇન ઇંગ્લિશ, બેડ કન્ડક્ટર ઓફ થિકનેસ ડી એન્ડ ક્રોસ સેક્શનલ એરિયા એ ઇઝ પ્લેસ્ડ બિટવીન ટુ સોલિડ
सर्क्युलर कॉपर डिस्क बी एंड सी इट इज कॉल्ड मेटल डिस्क इन मेटल मेटल में कई कॉपर बराबर कॉपर डिस्क बी एंड सी ओके द डिस्क बी इज फिटेड एट द बेज ओके डिस्क बी जे छे क्या फिट करेली छे तो डिस्क बी इज फिटेड एट द बेज ऑफ अ स्टीम चेम्बर नी नीचे डिस्क बी छे एंड टू डीप होल्स आर ड्रिल्ड इन डिस्क बी एंड सी के बी एंड सी नी अंदर आ बे होल करेला छे ए होल करीने एनी अंदर बराबर जे थर्मोमीटर देखेला छे थर्मोमीटर टी वन एंड टी टू आर इंसर्टेड इन दीस होल्स सिंस द डिस्क आर ऑफ गुड कंडक्टर्स द टेम्परेचर शोन बाय दीस थर्मोमीटर्स आर टेकन एज अ टेम्परेचर ऑफ ऑपोजिट फेसिस ऑफ द बेड कंडक्टर એટલે કે વચ્ચેનું બેડ કંડક્ટર છે એની બંને બાજુ બરાબર ઓપોઝિટ ફેસીસ બંને આપણે ટેમ્પરેચર મેઝર થશે ઓકે સ્ટીમ જે છે આપણે ઉપરથી પાસ કરીશું સ્ટીમ ઇઝ પાસ્ડ થ્રુ ધ સ્ટીમ ચેમ્બર એટલે હીટ ઇઝ કન્ડક્ટેડ અક્રોસ ધ ડિસ્ક બી ટુ ધ સ્પેસીમેન એન્ડ ધેન ટુ ધ ડિસ્ક સી એટલે કે ઉપર સ્ટીમ જે છે એ સ્ટીમ ચેમ્બરમાંથી પાસ થશે અને હીટ જે કન્ડક્ટ થશે પહેલાં ડિસ્ક બી દ્વારા એટલે હીટ ઇઝ કન્ડક્ટેડ અક્રોસ ડિસ્ક બી ટુ ધ સ્પેસીમેન એન્ડ ધેન પાસ ટુ ધ ડિસ્ક સી નાઉ ટેમ્પરેચર ઇઝ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ એન્ડ સડન ધેન આફ્ટર સમ ટાઈમ ઇટ બીકમ સ્ટેડી એટલે કે આફ્ટર થોડા સમય પછી એ સ્ટેડી થઈ જાય છે તો સ્ટેડી કેમ થયું એટલે કે ઇન સ્ટેડી સ્ટેટ The disk is figure complete થઈ ગઈ મગજમાં બરાબર એ વસ્તુ સ્ટીમ ઇઝ પાસ્ડ થ્રુ ધ સ્ટીમ ચેમ્બર હીટ ઇઝ કન્ડક્ટેડ અક્રોસ ધ ડિસ્ક બી ટુ ધ સ્પેસીમેન એન્ડ ધ ડિસ્ક ઓકે ધ ટેમ્પરેચર ઇઝ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝિસ એન્ડ ધેન બીકમ સ્ટેડી ઇન સ્ટેડી સ્ટેટ ધ ડિસ્ક સી Receive the heat conducted through the specimen and radiate it. એટલે ડિસ્ક સ્ટેડી સ્ટેટ થયા પછી ડિસ્ક સી જે છે એ હીટ કન્ડક્ટ થશે સ્પેસીમેનમાંથી હીટ કન્ડક્ટ કરશે રિસીવ કરશે અને એને રેડિએટ કરશે એટલે ઉત્સર્જિત કરશે નાઉ ધ ટેમ્પરેચર આર રેકોર્ડેડ અને પછી એનું ટેમ્પરેચર રેકોર્ડ કરવાનું ટુ ડિટરમાઇન ધ ક્વોન્ટિટી ઓફ હીટ કન્ડક્ટેડ સેકન્ડ પાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ ઇઝ પરફોર્મ્ડ બીજો પાર્ટ ઓકે ધ ડિસ્ક સી અલોન ઇઝ હીટેડ એટલે કે ડિસ્ક સી જે છે એકલી હીટેડ થશે ટુ અ ટેમ્પરેચર નિયરલી 10 ડિગ્રી સેલ્સિયસ અબવ ઇટ્સ ટેમ્પરેચર ઇન સ્ટેડી સ્ટેટ એટલે કે 10 ડિગ્રી સેલ્સિયસથી બરાબર નજીક ટેમ્પરેચર સ્ટેડી સ્ટેટ આપણને મળી જશે ડિસ્ક સીનું The top surface of the disk is covered by the specimen and it is allowed to cool. Like a top surface je che disk barabar is covered by specimen and specimen thi cover kareli che le ne cool thava mate allow karse. The temperature are recorded at regular intervals of time till the temperature falls nearly 10 degree Celsius below the temperature during steady state. એટલે ટેમ્પરેચર 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ આવશે બરાબર ત્યાં સુધી આપણે રેગ્યુલર ટાઈમે બરાબર રેગ્યુલર સમયગાળામાં રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલે બરાબર આપણે ટેમ્પરેચરનું રેકોર્ડિંગ કરશું એટલે કે ટેમ્પરેચર આપણે નોંધીશું બરાબર એના રીડિંગ લઈશું બરાબર સ્ટેડી સ્ટેટની અંદર ગ્રાફ પછી એનો ગ્રાફ દોરવાનો ગ્રાફ ઓફ ટેમ્પરેચર અગેન્સ્ટ ટાઈમ એ દોરવો પડશે ઇઝ પ્લોટેડ અને એ ગ્રાફ ઉપરથી આપણને એવું ખબર પડે From the graph, the rate of cooling is determined. એના ઉપરથી આપણે કુલિંગ કેટલો કુલિંગનો રેટ કેટલો છે એ આપણે શોધી શકીશું ધ રેટ ઓફ કુલિંગ ઇઝ ડિટરમાઇન્ડ ઓકે હવે આ જે વસ્તુ જે છે એનું ઇક્વેશન એક બને છે તો એ ઇક્વેશન આપણે સ્ટાર્ટ કરીએ તો એમ એટલે એનો માસ ઓફ ધ ડિસ્ક સી એટલે સી જે છે સી ડિસ્ક હતી એનું મીઝ વેઇટ એટલે કે એનું માસ એમ પ્રિન્ટિંગ મશીન કેપિટલ એમ આવે
પછી એસ જે છે ઇટ સ્પેસિફિક હીટ, એટલે જે ડિસ્ક સી હતી, જે મેટલ હતી, કોપર હોય તો કોપર, એની સ્પેસિફિક હીટ જે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું સ્પેસિફિક હીટ શું છે. ઓકે, દેન ધ ક્વોન્ટિટી ઓફ હીટ રેડિએટેડ બાય ઇટ ઇન 1 સેકન્ડ, એટલે કે 1 સેકન્ડની અંદર કેટલી હીટ રેડિએશન થશે ડિસ્ક દ્વારા એને, તો ઇક્વેશન એનું બનશે ક્વોન્ટિટી ઓફ હીટ રેડિએટેડ બાય ડિસ્ક ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એસ ઇન્ટુ રેટ ઓફ કુલિંગ, એટલે કે એમ મલ્ટીપ્લાય વિથ એસ મલ્ટીપ્લાય વિથ રેટ ઓફ કુલિંગ. એમ શું છે? માસ ઓફ ધ ડિસ્ક. એસ શું છે? સ્પેસિફિક હીટ ઓફ ડિસ્ક સી એન્ડ રેટ ઓફ કુલિંગ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ધ ક્વોન્ટિટી ઓફ હીટ કન્ડક્ટેડ અક્રોસ ધ બેડ કન્ડક્ટર. વચ્ચે બેડ કન્ડક્ટર રાખ્યો હોવા છતાં બરાબર આપણને કેટલી હીટ મળે છે? તો ઇક્વેશન બનશે એનું ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ થીટા 1 માઇનસ થીટા 2 અપોન ડી ઇન્ટુ ટી. ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ થીટા 1 માઇનસ થીટા 2 અપોન ડી ઇન્ટુ ટી. ઓકે, હવે ક્યુની જગ્યાએ સબસ્ટિટ્યુટ ઇન ધ વેલ્યુ ઓફ ક્યુ. ક્યુની જગ્યાએ ક્યુ શું છે? તો ક્યુ આપણે ઉપર જોયું એ ક્વોન્ટિટી ઓફ હીટ રેડિએટેડ બાય ડિસ્ક, એને ક્યુ કહેવાય. એટલે ક્યુની જગ્યાએ આપણે શું લખશું? એમ એસ રેટ ઓફ કુલિંગ. બરાબર, તો ઇક્વેશન આપણું બનશે એમ ઇન્ટુ એસ ઇન્ટુ રેટ ઓફ કુલિંગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ થીટા 1 માઇનસ થીટા 2 અપોન ડી ઇન્ટુ ટી. ટી ટાઈમ છે, થીટા 1 અને થીટા 2 એના ટેમ્પરેચર છે, એ એટલે એરિયા છે, અને ડી જે છે એ થિકનેસ છે બેડ કન્ડક્ટરની. આમાંથી બરાબર કેને એનો સબ્જેક્ટમાં લઈ લઈએ તો કે ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એસ ઇન્ટુ રેટ ઓફ કુલિંગ ડિવાઇડેડ બાય એ ઇન્ટુ થીટા 1 માઇનસ થીટા 2 અપોન ડી ઇન્ટુ ટી. આ રીતે કેની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. ઓકે, તો આ વેલ્યુ જે છે, ધ વેલ્યુ ઓફ કે ઇઝ ડિટરમાઇન્ડ યુઝિંગ ધીસ રિલેશન. આ રિલેશનથી આપણે કેની વેલ્યુ ફાઇન્ડ કરી શકીશું. અને આ જે કોએફિશિયન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી, ધ વેલ્યુ ધીસ મેથડ ઇઝ યુઝડ ફોર ડિટરમાઇન ધ કોએફિશિયન્ટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી ઓફ બેડ કન્ડક્ટર સચ એઝ એસ્બેસ્ટોસ વુડ પેપર એટસેટ્રા. ઓકે, વિચ આર એવેલેબલ ઇન ધ ફોર્મ ઓફ થીન શીટ્સ ઓફ લાર્જ ક્રોસ સેક્શનલ એરિયા. બરાબર, શીટ્સની જગ્યાએ શીટ્સ આવશે, એટલે કે પતલી શીટ્સ ઓફ લાર્જ ક્રોસ સેક્શનલ એરિયા. બરાબર, આ મેથડ કઈ જગ્યાએ યુઝ થાય છે? કે કન્ડક્ટિવિટી, બેડ કન્ડક્ટિવિટી, કે જે એસ્બેસ્ટોસના હેન્ડલ આવે ઇસ્ત્રીમાં ને એમાં. બરાબર, પણ આપણે અહીંયા હીટની વાત કરીએ છીએ, એટલે એ કૂકરમાં જઈએ, પેલું ઇલેક્ટ્રિક વસ્તુ થઈ જશે કૂકર. બરાબર, પછી હીટ આપણને ના લાગે તો ઇસ્ત્રીની અંદર પણ આપણને હીટ ના લાગવી જોઈએ, એટલે એસ્બેસ્ટોસ. પછી વુડ, એટલે લાકડું, પેપર, કાગળ. બરાબર, અને એની એકદમ બેઝિક થીન શીટ્સ એટલે એકદમ બેઝિક લાર્જ ક્રોસ સેક્શનલ એરિયા. સાદી ભાષામાં આપણે ઘરની બહાર, બરાબર, આપણું જે અગાસીનો ભાગ હોય તેની ઉપર આપણે શેડ બનાવીએ છીએ ને, એ શેડના ભાગવાળું. ખ્યાલ આવી ગયો? તો આ પ્રશ્ન આટલે સુધી લખવાનો, અને જીટીયુની અંદર પૂછાય છે બે ક્વેશ્ચન જે આજે આપણે ભણ્યા. ક્વેશ્ચન 1, રાઇટ ધ એપ્લિકેશન ઓફ બેડ કન્ડક્ટર ઓફ હીટ ઓર થર્મલ કન્ડક્ટિવિટી. બરાબર, અને બીજો ક્વેશ્ચન છે, રાઇટ અ શોર્ટ નોટ ઓન ટુ ડિટરમાઇન ધ થર્મલ કન્ડક્ટિવિટી બાય લીઝ મેથડ. યાદ રાખજો, બે મેથડ છે. પહેલી લીઝ મેથડ છે, નેક્સ્ટ લેક્ચરમાં એની પછીની જે મેથડ આવે છે, બરાબર, એ આ બેડ કન્ડક્ટર માટેની, અને પેલી ગુડ કન્ડક્ટર માટેની છે શીયરલ્સ મેથડ. ઓકે,
एक्सप्लेन लीस मेथड टू फाइंड आउट द थर्मल कंडक्टिविटी ऑफ लो थर्मल कंडक्टर और बेड कंडक्टर. ओके थैंक यू वेरी मच. बराबर मेहनत करजो ने बधा वाँची लेजो.